ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અંગે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારનો નિર્ણય ડુંગળી પકવતા ખેડૂતો માટે અન્યાય કરતા છે. વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે અથવા તો પોષણક્ષમ ભાવે ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરે, જેથી ખેડૂતોને પોતાની જણસ રસ્તા પર ફેંકવા મજબૂર ન બને. શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો માટે એક પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે અને આ મુશ્કેલીનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળીની નિકાસબંધી કરી દીધી છે. હકીકતમાં ખેડૂતના ઘરમાં જ્યારે ખેર પેદાશ આવે ત્યારે એવી નીતિ હોવી જોઈએ કે એમને ભાવ સારા મળે અને એ પછી સંગ્રહખોરો ફાયદો ન લે. એટલા માટે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે મોંઘવારી ન નડે, ઉપભોક્તાને તકલીફ ના પડે. પરંતુ આ સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે. શિયાળું પકવતા ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે અને એ સમયે નિકાસબંધી કરીને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવી લેવાનું કામ થયું છે. મેં બે દિવસ પહેલાં જ આપણા વડાપ્રધાનશ્રી, જેઓ પણ ગુજરાતના છે, અને આ શિયાળું ડુંગળી ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો જ પકવે છે મોટાભાગે, ત્યારે મેં લખ્યું છે અને વિનંતી કરી છે વડાપ્રધાનશ્રીને કે તાત્કાલિક નિકાસબંધી હટાવી લો